અને એક સાધુના નિધન બાદ અત્યારે હોબાળો થયો છે, વિવાદ શરૂ થઈ ગયો છે. અંકિત, તનસુખગીરી બાપુના નિધન બાદ એવા આરોપ લગાવવામાં આવ્યા મહેશગીરી બાપુ પર કે તેમણે જ્યારે તનસુખગીરી બાપુ આઈસીયુમાં હતા કેટલાક દસ્તાવેજો લઈને તેઓ ગયા હતા અને એના પર સહી સિક્કા કરાવી દીધા. બિલકુલ, અને આ જ મામલે હોબાળો પણ મચ્યો, જેમાં અલગ અલગ સાધુઓની બેઠક પણ મળી અને સાધુઓએ કેટલીક બાબતો ઉપર ચર્ચા પણ કરી છે. જણાવી દઈએ કે અંબાજી મંદિરના જે મહંત છે તનસુખગીરી બાપુ, તેમનું નિધન થયું હતું અને જે આરોપ જે છે તે મહેન્દ્રગીરી બાપુ પર લગાવવામાં આવ્યા હતા. તનસુખગીરીના પરિવાર દ્વારા શિષ્યને લઈને વિરોધ કરવામાં આવ્યો. આ ઉપરાંત હરિગીરી બાપુ શિષ્યની જાહેરાત કરે તે પહેલા જ આ વિરોધ જે છે તે કરવામાં આવ્યો હતો. પણ આજે અખાડા પરિષદમાંથી બધા એના યુવા મોટા મોટા સાધુ આવીને વરિષ્ઠ એમ કહે છે કે એને તમે કદાચ કોઈ ન હોય તો એની જગ્યાએ અમે પ્રેમગીરી બાપુની અને અથવા બીજા કોઈ સાધુની અમે નિમણૂક કરે, પણ એ અમારો પરિવાર કોઈ સ્વીકારવા તૈયાર નથી. અને તનસુખગીરી બાપુએ કીધું હતું જ કે અમારે વડવાની સમાધિ અહીંયા છે અને અમારા જ છે બધા, એવી રીતે કે ચેલો થાય તો મારો દુષ્યંત ગીરી જ થાય એવી રીતે બાપુએ મને ચોખ્ખું કીધેલું છે એવી રીતે. અને આજે જે કીધું કે પ્રેમગીરી બાપુ આવી શકે અને અને બીજું કોઈ આવે એવી રીતે નહીં, હું કાયદેસરનો આઈનો વારસ શિષ્ય બનાવ્યો અને દુષ્યંત નાનપણથી તનસુખગીરી બાપુ ભેગો રહેતો હતો બરોબર અને સેવા કરતો હતો. આ જગ્યા અમારી હક ઈચ્છાની છે, અખાડો ગમે એવો નિર્ણય લઈએ તો અમે નિર્ણય નહીં લેવા દઈ અને એ કોઈ પણ મંત ઘોષિત કરે અમે ઘોષિત નહીં થવા દઈ. અમારી રોજી રોટી ન છીનવી જોઈએ અને આવું કરે છે એમ હલાવી નહીં દેવા દે અને આવું દાદાગીરી થી કરશે તો અમારી બધા એની સમજ્યા.